અમીરગઢ પંથકમાં મગફળીમાં ફૂગ નામનો રોગ જોવા મળ્યો છે મગફળીના ઊભા પાકને મોટું નુકસાન થયું છે જેને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે અમીરગઢમાં આ વર્ષે મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવ્યું છે પરંતુ પાક તૈયાર થતાં જ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મોઘા અને ખાતરોથી વાવેલું પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની આરે છે ખેડૂતો મગફળીનું વાવેતર કરી ભારે જમત બાદ પાક તૈયાર કર્યા બાદ ફૂગ નામનો રોગ આવ્યો છે અને એક વીઘામાં અંદાજે સાત હજારના ખર્ચે મગફળીનો પાક તૈયાર થાય છે ફૂગરોગને ડામવા માટે બજારમાં કોઈ જ દવા આવી નથી અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે

તેથી અમારે ફૂગનું પ્રમાણ ડોળનું પ્રમાણ વધારે હોવાથી સરકારશ્રીને જાણતા જાણ થાય કે દસથી પંદર હજારની સહાયતા કરે એવી ઉનાળામાં પણ અમારે વેઠવાનું આવ્યું હતું ખેડૂતને કારણ કે વરસાદ પેલો પડે તો એટલા માટે સરકારને કેવું થાય કે અમારા માટે ભગીરથ તેવી કામ કરે તો અમારું ઉપર સારું અને મારે દસથી પંદર એકરમાં મગફળીનું વાવેતર કરેલ છે અને સતત વરસાદ પડે રહેવાથી ઝરમર ઝરમર વરસાદ પડવાથી અને જમીનમાં ફૂગનું પાણી ભરે ભરેલું રહેવાથી ફૂગનું પ્રમાણ વધારે છે અને તેથી સાઠ થી સિત્તેર ટકા મગફળી નુકસાન થયેલ છે અને સરકાર સહાય કે રાહત આપે તો અમારા મતલબ સારું છે સતીશ રાણા એનએસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ